આજે છે આપણે મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો વિશેની માહિતી આવનારી દરેક પદાર્થના પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એવી માહિતી મનોવૈજ્ઞાનિક અને શિક્ષણના સિદ્ધાંત શિક્ષકને લગતી ખૂબ જ ઉપયોગી એવી માહિતી મિત્રો તમે જેમાં પહેલી ખત આવ્યા નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનો બટન છે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને બાજુમાં નાનો તો બેલ હશે તેના પર ક્લિક કરશો એટલે ડેલી અમારા આવનાર વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે તો જોઈએ આજેના ટોપિક વિશેની માહિતી પ્રશ્ન નંબર એક

પત્રક બી એટલે કયું પત્રક કહેવાય છે વર્ગખંડ વર્ગખંડમાં કઈ બાબત સૌથી વધુ અગત્યની છે તો અસરકારક છ નંબર કયા પંચે આપણને મૂલ્યાંકન પદ્ધતિ આપી છે

ધરાવતા બાળકોનો બુદ્ધિ કેટલો હોય છે તો જોશે એકસો ચાલીસથી વધુ કેટલો એકસો ચાલીસથી વધુ દસ નંબર વિદ્યાર્થીઓની અધ્યયન મુશ્કેલી દૂર કરવા તમે શું કરશો તો જોશે કઠિન મુદ્દાઓ માટે ઉચ્ચાર ઉપચારાત્મક શિક્ષણ કરીશું અગિયાર નંબર શિક્ષણના આયોજનની સંબંધ શેની સાથે નથી ખાલી શિક્ષણના આયોજનની સંબંધ શેની સાથે નથી તો વર્ગમાં વિદ્યાર્થીઓને યોગ્ય જગ્યાએ બેસાડવો બાર નંબર વિષય વસ્તુને સૂક્ષ્મ ભાગોમાં વહેંચવાની વિચાર વિચારવું નું શું એટલે તો શું છે પૃથક કરણ તેર નંબર સ્કિનર ને તેમના પ્રયોગ કોના પર કર્યો હતો તો જોશે કબૂતર ચૌદ નંબર નાના પાયા પરનો સિદ્ધાંતો નનો નમૂનો કહો એટલે નમૂનો કેવો છે માઇક્રો ટીચિંગ નાના પાયાનો પરનો નમૂનો એટલે માઇક્રો ટીચિંગ પંદર નંબર જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવ ફેલાવે તે કેળવણી કઈ કિરણો કહેવાય છે તો આ વિધાન કેવું છે તો એ જ જે વેલીનું કહી કહેલું છે આ વિધાન સોળ નંબર માનવ અને મૂલ્યાંકનમાં સ્થિર કોણ હોય છે તો છે માનવ

માનવ વર્તનનો અભ્યાસ કરે છે એકવીસ નંબર પ્રકૃતિવાદ કેવા જ્ઞાનનો વિરોધી કરેલો હતો તો છે પુસ્તકીય જ્ઞાનનો બાવીસ નંબર વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિ શાની વિચારધારા અનુકરણે છે તો લોકશાહીની ત્રેવીસ નંબર રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ આ કેવો પ્રકારનો ઉદ્દેશ છે તો જોશે શૈક્ષણિક ઉદ્દેશ છે ચોવીસ નંબર આગમન નિગમન ની વિધિ સામાન્ય રીતે શેમાં વપરાય છે તો ગણિત શિક્ષણમાં વિજ્ઞાન શિક્ષણમાં અને વ્યાકરણ શિક્ષણમાં પચીસ નંબર કેરળની દ્વારા બાળકોને કેવો વિકાસ થાય છે તો જોશે ચારિત્ર સાર્વૈંગિક અને માનસિક વિકાસ થાય છે કેરળની દ્વારા છવ્વીસ નંબર કેરળની દ્વારા સાંસ્કૃતિક વારસાનું એક પેઢીનું બીજી પેઢીમાં શું થવું જોઈએ તો અઠ્યાવીસ નંબર કેળવણી પ્રક્રિયા કેવી છે તો સહે ઓગણત્રીસ નંબર કેળવણી એટલે બાળક અને માણસના શરીર મન અને આત્માના ઉત્તમ શોનું શું કહેવાય છે તો આવકરણમ ત્રીસ નંબર પંક્તિમાં તમન અર્થ શું થાય છે તો અંધ નો અર્થ શું થાય છે અંધકાર એકત્રીસ નંબર કેરવણી માનવી ખાલી જગ્યા નાશ કરે છે તો શું છે બુદ્ધિની જડતા બત્રીસ નંબર મૂલ્યાંકનના ત્રણ કે ક્ષેત્રોમાં ભાવાત્મક આધ્યાત્મિક અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે ત્રીજો ક્યુ આવશે તો જ્ઞાનાત્મક તેત્રીસ નંબર શિક્ષણ માટે વિષય વિમુખ કૌશલ્ય શા માટે મહત્વનું છે જવાબ શું છે વિદ્યાર્થીઓ નવું જ્ઞાન મેળવવા તત્પર બને એટલા માટે શિક્ષણનો વિભક્ત જ્ઞાન જરૂરી છે કૌશલ્ય જ્ઞાન પાંત્રીસ નંબર એસ એમ સીમાં એસ એમ સીનું

એસએમસી ના સભ્ય સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે તો જે શાળાના જે આચાર્ય હોય છે પ્રિન્સિપાલ તે સભ્ય સચિવ બજાવે છે 38 નંબર એસએમસી માં કેટલા ટકા સભ્યો વાલીઓમાંથી પસંદ કરવાના આવે છે તો જે 75% 39 નંબર આદર્શવાદીનો કઈ પ્રવૃત્તિ પદ્ધતિને સમર્થન આપે છે તો વ્યાખ્યાન 40 નંબર પ્રાકૃતિક વાદને બીજા અર્થમાં શું કહી શકાય છે તો ભૌતિક વાદ એકતાલીસ નંબર વાદના શિક્ષણનું સ્થાન કેવું હોવું જોઈએ તો ગૌણ તેતાલીસ નંબર બાળ કેન્દ્રીય શિક્ષણની સંકલ્પનામાં કોનો સવિશેષ ફાળો હોય છે તો જોશે મનોવિજ્ઞાનનો ચુમાલીસ નંબર કઈ અવસ્થા દરમિયાન વ્યક્તિ ઘરમાં રહેવાનું ઓછું પસંદ કરે છે તો કેશોરા અવસ્થામાં પિસ્તાલીસ નંબર સામાજિકતા મિત્રતા માટે કયો સમય પ્રતિકરૂળ છે તો જોશે પ્રથમ સત્રની શરૂઆત છેત્તાલીસ નંબર બાળક બોલતા શીખે તે કયા પ્રકારનું અંધ્યન એન ગણાય છે તો જોઈશે અનુકરણ દ્વારા અંધ્યન સુડતાલીસ નંબર અડતાલીસ નંબર મનોવિજ્ઞાન નો સૌ પ્રથમ કયા વિજ્ઞાનીઓએ આઈક્યુ માપન બુદ્ધિ કસોટી રચના કરી છે તો જેપી ગિલ કુંડે ઓગણપચાસ નંબર સાયના ડાઘાની કસોટી ને પરણે પક્ષે પણ પકડ્યો પ્રયુક્તિ કોને કરી હતી શોધનાર કોણ હતું તો જશે હરમન રસાર જે સ્વિટર સ્વિટરલેન્ડનો છે તે ક્યારે શોધી હતી તો ઓગણીસો માં માં કસોટી ની રચના કરી હતી ભારતમાં પચાસ નંબર અભિપ્રેરણા મોટિવેશન શબ્દ કયા શબ્દ પરથી આવ્યો છે તો મોટસ મોટોસ મોટમ એકાવન નંબર શિશુ અવસ્થાનો સમયગાળો કયો છે તેર વર્ષથી અઢાર વર્ષ બાવન નંબર કઈ અવસ્થામાં શારીરિક અને માનસિક વિકાસ અતિ ઝડપી હોય છે તો શિશુ અવસ્થામાં ત્રેપન નંબર આધ્યાત્મિક વૃદ્ધિ અંક માટે કયો સંકેત વપરાય છે આધ્યાત્મિક વૃદ્ધિ માટે એસ ક્યુ ચોપન નંબર સાહીઠ થી ઓગણસિત્તેર વૃદ્ધિ કેવો વૃદ્ધિ ગણવામાં આવે છે ટેલિફોન દ્વારા થતી વાતચીત કયા પ્રકારની પ્રત્ય છે તો પરોક્ષ બંને સાથે વાતચીત કરે છે તે પરોક્ષ વાત કરતા હોય છે અને પરોક્ષ ટેલિફોન દ્વારા વાત કરાય છે સત્તાવન નંબર ગુજરાતી ભાષામાં

કેરાળીના ધ્યેયનો કયા પ્રકારનો હોઈ શકે છે તો લવચીક બાંસઠ નંબર કેરાળોની કેવી પ્રક્રિયા ગણવામાં આવે છે તો આજીવન ત્રેસઠ નંબર ઘર સમાજ મિત્રમંડળ તથા સમૂહ મધ્યમ મધ્યમો દ્વારા મળતી કેળવણી કેવી કેરળો કહેવાય છે તો અનૌપચારિક કેળવણી કહેવામાં આવે છે ચોસઠ નંબર મનોવલણ ખાલી જગ્યા હોય છે તો કાયમી પાસઠ નંબર બુનિયાદી શિક્ષણનો ન્યૂનતમ વિચાર કોણે આપ્યો છે તો જોશે ગાંધીજીએ કોને બુનિયાદીનો શિક્ષણનો વિચાર કોને આપ્યો છે તો જોશે ગાંધીજીએ આપ્યો હતો ત્યાર પછી છાસઠ નંબર શાળામાં મોટા શું છે શાળામાં મોડા આવી અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે તો તેને વર્તનને શું કહી શકાય છે તો યોગિત કિરણ શું છે યોગિત કિરણ ત્યાર પછી

જોન ડ્યુબ ઇની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ કઈ છે તો જે પ્રોજેક્ટ પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ કોણે છોડી છે જોન ડ્યુ 70 નંબર રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કયા પ્રકારની યુનિવર્સિટીની રચનામાં રચવાવાની ભલામણ કરવામાં આવી હતી તો ગામ્ય યુનિવર્સિટી 71 નંબર વિશ્વમાં સૌપ્રથમ કઈ સાલમાં કયા દેશમાં અને કયા નામે ખુલ્લી વિદ્યાર્થી પીઠ સ્થપાઈ હતી તો ઓગણીસો સડસઠના સાલમાં ઇંગ્લેન્ડ દેશમાં અને ઇંગ્લેન્ડ યુનિવર્સિટી ઓફ એરની અંદર તેમની સ્થપાઈ હતી વિશ્વમાં સૌપ્રથમ કઈ દેશમાં ખુલ્લી વિદ્યાપીઠ સ્થાપવામાં આવી હતી બોતેર નંબર આપણા દેશમાં કઈ સાલમી ખુલ્લી શાળાઓ શરૂ કરી થઈ હતી તો જોશે ઓગણીસો ને ઓગણ એસીમાં નંબર ગુજરાતમાં ઓપન સ્કૂલનો નો વિચાર ગુજરાતના કયા મુખ્યમંત્રીના કર્યો હતો તો જોશે નંબર કયા મુખ્યમંત્રી કાર્ય ભારતમાં લઘુત્તમ સિદ્ધિ કક્ષાનો વિચાર આવ્યો છે તો ડોક્ટર રવિન્દ્ર દવે પંચોતેર નંબર નવોદય વિદ્યાલય શિક્ષણ માધ્યમ કયો હોય છે તો જોશે હિન્દી અને અંગ્રેજી

બાળ વિકાસ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શાળા છોડી જતા બાળકો માટે કઈ જોગવાઈ કરી છે તો આવી શિક્ષણ કેન્દ્રોની સ્થાપના પછી નંબર મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી હતી તો વિલિયમ બ્રુન્ટે એક્યાસી નંબર એન એ એ સી ની સ્થાપના ક્યારે થઈ હતી તો જવાબ છે યુજીસી દ્વારા એ સિશન ઓગણીસો ચોરાણું તેમની સ્થાપના થઈ હતી તેનું વડું મથક ક્યાં આવેલું છે તો બેંગ્લોરમાં બ્યાસી નંબર વેલ્ફેર એટલે શું તો નિરાશા અને હતાશા એને વેલ્ફેર કહેવામાં આવે છે ત્યાંસી નંબર પંચોતેર વર્ષે કયો મહોત્સવ ઉજવવામાં આવે છે તો અમૃત મહોત્સવ ઉજવામાં આવે છે સાહીઠ વર્ષે હીરક અને મણિક મહોત્સવ ઉજવામાં આવે છે હીરક અને મણિક ચોર્યાસી નંબર કેરવણીનું શું છે તો જ્ઞાન અને અનુભવ છે કેરવણી પંચ્યાસી નંબર અનૌપચારિક કેળવણીનો પ્રારંભ કયાથી થાય છે તો વાતાવરણમાંથી છ્યાસી નંબર જંગલી પ્રાણીઓથી લીક લાગ બીક લાગે તે શાનું ઉદાહરણ છે તો સલામતીની જરૂરિયાત સત્યાસી નંબર બાળક અને શિક્ષણની આત્મીયતા માટે શું જરૂર છે તો સહભાગીદારી અઠ્યાસી નંબર અભિક્રમિક અધ્યયનના પ્રણેતા કોણ છે તો બી લુદ્રીના બુદ્ધિનો એકમ ને સિદ્ધાંતના જનક કોણ છે બુદ્ધિના એકમના સિદ્ધાંતજનક તો સન અને જોન્સન તે બુદ્ધિના સિદ્ધાંતના જનક છે એકોતેર નંબર શીખવાની સરળ પદ્ધતિ જણાવો કહે છે પ્રયત્ન અને ભૂલ થાય છે ત્યારે જ આપણે શીખવાની પ્રયત્ન શીખવાની સરળ પદ્ધતિ કહેવાય છે એકાણું નંબર સત્તરમી સદીમાં મનોવિજ્ઞાનિક એટલે શું હતું તો મન મનોવિજ્ઞાન એટલે સત્તરમી સદીમાં મન હતું બોતેર નંબર મનોવિજ્ઞાનીઓના મત અનુસાર ચેતનાના કેટલા પ્રકાર છે તો પાંચ

એકસો ને એક મનોવિજ્ઞાન ચોક્કસ અર્થ શું થાય છે તો માનવ વર્તનનો અભ્યાસ વિકાસ એક કેવી ઘટના છે તો જટિલ કડેના કારણે વિદ્યાર્થી શાળાએ જઈ જઈ ન શકે તે કેવો વૈફલ્ય કહેવાય છે તો બ્રાહ્ય એકસો ચાર પુખ્ત વયની વ્યક્તિ નાના બાળકનું જેવું વર્તન કરે તો તે શું કહેવાય છે તો પરા ગતિ એકસો પાંચ વિદ્યાર્થી પરીક્ષામાં પ્રશ્નોના ઉત્તરો લખે છે કયો પ્રયત્ન કહેવાય છે તો શાબ્દિક છ અભ્યાસક્રમ નો મૂર્તિ કરવાનું અગત્યનું સાધન જણાવો તો જોશે પાઠ્યપુસ્તક એકસો ને સાત વિકાસના કયા તબક્કે જાતીય વૃત્તિ પ્રબળ બને છે તો તરણાવસ્થા કુમારાવસ્થામાં 108 કઈ અવસ્થામાં કટોકટે અને સંઘર્ષની અવસ્થા ગણાય છે તો તરુણાવસ્થામાં એકસો ને કઈ અવસ્થામાં વ્યક્તિના વીર પૂર્જાનું લક્ષણ જોવા મળે છે તો કુમરાવસ્થામાં એકસો ને દસ કઈ પદ્ધતિમાં વ્યક્તિ પોતાના મનોભાવનું સ્વરૂપ જાણે છે તો સ્વન નિરીક્ષણમાં

શરૂઆત કઈ અવસ્થામાં હોય છે તો અવસ્થામાં સા સૂત્ર કયાથી લેવામાં આવ્યું છે ક્યાંથી લેવામાં આવ્યું છે કઈ બુકમાંથી તો ઉપનિષદ માંથી લેવામાં આવ્યું છે કયા માંથી ઉપનિષદ માંથી એકસો ને સોળ રેસેસમાં જા પાણી ના સમય શિક્ષક વચ્ચે કઈ ચર્ચા થવી જોઈએ ચા પાણીનો જે સમય આવે છે તે તેમાં શિક્ષકે સામાજિક વિષયો પણ સર્ચા કરવાની હોય છે ત્યાર પછી અને મહત્વ ક્ષણ ને કેવી રીતે જાગૃત કરી શકાય છે તો ટુકડીઓ બનાવીને એકસો સત્તર મેસ્લોની જરૂરિયાત સિદ્ધાંત પ્રમાણે પ્રથમ કક્ષાએ જરૂરિયાત કઈ છે તો શારીરિક

અસરકારક શિક્ષણ ન બની શકે છે તો જો શું છે જેને શીખવામાં કોઈ પણ રસ ન હોય શીખવવામાં કોઈ પણ રસ બીજાને શીખવામાં કોઈ પણ રસ ન હોય તેને વ્યક્તિને શિક્ષક ન બની શકે એકસો ત્રેવીસ અસરકારક શિક્ષક કોણ બની શકે છે તો વિષયનું સંગીત જ્ઞાન ધરાવનાર અસરકારક શિક્ષક બની શકે છે એકસો ને ચોવીસ શિક્ષક માટે સૌથી મહત્વનું લક્ષણ કયું છે શિક્ષણ માટે સૌથી મહત્વનું લક્ષણ વિષય વસ્તુની પૂર્ણ તૈયારી કરીને તેને અસરકારક રીતે કેવું છે વિષય પૂર્ણ તૈયારી કરીને અસરકારક રીતે ત્યાર પછી શિક્ષક એકસો ને પચીસ વ્યક્તિ અભ્યાસની પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ વ્યક્તિ અભ્યાસની પદ્ધતિ એટલે તો જવાબ શું છે અવલોકનની પદ્ધતિ કઈ અવલોકનની પદ્ધતિમાં એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ ઉંદર અને કબૂતર પર અભિસાધનનો પ્રયોગ કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા તો સ્કેનર ત્યાર પછી એકસો ઓગણત્રીસ નો અર્થ શું થાય છે તો વ્યવહારમાં સુધારો કરવો તેનો અર્થ થાય છે એકસો ત્રીસ આપ્યું છે સમગ્રતા એકસો ને એકત્રીસ પેશ પેસ્ટ્રોલોજીના શિક્ષણ પદ્ધતિના વિશેષતા શું છે તો જો શું છે સ્વાનુભય દ્વારા શિક્ષણ ત્યાર પછી એકસો ને બત્રીસ વ્યક્તિ અનુકૂળ ન સાંધે છે કઈ પદ્ધતિનો ઉપયોગ ટાળવો જોઈએ તો પ્રવચન એકસો ને પાંત્રીસ કોઠારી કમિશન અનુસાર મૂલ્યાંકન કેવી પ્રક્રિયા છે તો સતત એકસો ને પ્રોજેક્ટ પદ્ધતિનો આધાર

સામાન્ય તરફ જવું તેને આગમન વિધિ કહે છે એકસો એકતાલીસ જો શિક્ષકે લાંબુ ભાષણ આપવું પડે તો તેને વચ્ચે વચ્ચે શું કરવું પડે છે તો પૂછવાનો હોય છે જોઈએ એકસો બેતાલીસ નંબર વર્તમાનના અધ્યનની સૌથી પ્રભાવી પદ્ધતિ કઈ છે તો ઈ લર્નિંગ એકસો તેતાલીસ ઈ ક્યુ એટલે શું તો સાર્વગિક બુદ્ધિ આંક એકસો બુદ્ધિ માપનના પિતા કોને ગણાય છે વિદ્યાર્થીઓને મનમાં કેવો મૂલ્ય દાખવા કરવાનો હોય છે તો નૈતિક એકસો સુડતાલીસ માનસિક વય વીસ વર્ષ યાને કે શારીરિક વય પંદર વર્ષ હોય છે તો એકસો ને ઓગણપચાસ નંબર ખેલ વિધિનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે તો છે બાળકોને શીખવા માટે છેલ્લે એકસો પચાસ નંબર એક શિક્ષક તરીકે તમે સફળવા માટે કયા કારણને વધુ શ્રેષ્ઠ ગણો છો તો એ મધુર વાણી ભાષા પર અધિકાર તો મિત્રો કેવો લાગે તમને અમારા મનોવિજ્ઞાનનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલશો નહીં કોઈ ખુશ મિત્રો આજુબાજુ સાફ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ